જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી શહેરમાં આજે સવારે કોરોનાના નવા છ કેસ નોંધાયા હતા તેમજ સાંજે પણ કોરોનાના વધુ પાંચ સામે આવતા શહેરમાં આજે કોરોનાના કુલ અગિયાર છે ઉપરાંત જિલ્લામાં પણ કોરોનાના વધુ સાત કેસ સામે આવતા આજે જિલ્લામાં કોરોનાના કુલ અઢાર કેસ નોંધાયા છે જામનગરમાં પત્રકાર ઇકબાલભાઈ અઘામ તથા તેમના પત્ની હિનાબેન અઘામ પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે જામનગરમાં આ પૂર્વે જગત રાવલ અને સારવાર લઈ રહ્યા છે શહેરમાં વધુ એક પત્રકાર કોરોનાગ્રસ્ત થતા મીડિયા જગતમાં ચિંતાની લાગણી ફેલાય છે આજે શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનનો તહેવાર છે દેશભરમાં બહેનોએ ભાઈના હાથમાં રાખડી બાંધી ભાઈની સુખ સલામતીની પ્રાર્થના કરી હતી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રક્ષાબંધનનો તહેવાર ઉમંગભેર ઉજવાયો હતો કોરોના સંક્રમણને પગલે આ વર્ષે રક્ષાબંધનની ઉજવણી સાદગીપૂર્ણ રહી હતી ખાસ કરીને બહાર ગામ રહેતા ભાઈઓને રૂબરૂ રાખડી બાંધવાને બદલે બહેનોએ કુરિયર દ્વારા રાખડી મોકલી હતી પૂર્ણિમાના દિને દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન તથા દ્વારકાધીશના દર્શનનું છે આજે રક્ષાબંધનના તહેવાર પર યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યા હતા યાત્રાળુઓએ ગોમતી સ્નાનનો લાભ લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોના પાલન સાથે જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા ઠાકોરજીને પણ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો યાત્રાળુઓની ભીડને કારણે લોકડાઉન પછી પ્રથમ વખત દ્વારકાની હોટલોમાં રોનક જોવા મળી હતી જામનગર જિલ્લામાં શ્રાવણિયા જુગારની મોસમ પૂર બહારમાં ખીલી છે ત્યારે પોલીસ દરોડા પાડી ખેલીઓના રંગમાં ભંગ કરી દે છે જામનગર તથા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પોલીસે અઢાર જગ્યાએ જુગારના દરોડા પાડ્યા હતા જેમાં સાત મહિલાઓ સહિત કુલ એકસો તેર લોકોની અટકાયત કરવામાં આવી છે તથા રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે